પાણી ભરાયેલા હોય ત્યારે લોકો માટે અવરજવર કરવા માટે રસ્તો બંધ છે સુસ્કાલ સહિત સાત થી આઠ ગામના લોકો આ રસ્તેથી પસાર થતા હોય છે છેલ્લા કેટલાય દિવસથી ગરનાળામાં પાણીનો ભરાવો થતા લોકો મૂંઝવણમાં મુકાયા છે સામે કિનારે આવેલા એક કિલોમીટર દૂર પ્રતાપનગર ગામે જવા માટે લગભગ દસ થી બાર કિલોમીટરનો ચક્કર લગાવવો પડે છે કોઈ સાવચેતીનું બોર્ડ તંત્ર તરફથી પણ લગાવવામાં ન આવતા કેટલાય અજાણ્યા વાહન ચાલકો પાણીમાં ઉતરી જતાં તેમના વાહનો પાણીમાં બંધ પડી જતા હોય છે ગરનાળાની સામે કિનારે રાયમુની મહારાજનું ભવ્ય મંદિર આવેલું છે ત્યાં જતાં ભાવિક ભક્તો પણ મૂંઝવણમાં મુકાયા છે ગરનાળામાં પાણી ભરાયેલા જોતાં તેમને તરત જ પરત ફરવું પડે છે છેલ્લા આઠ દિવસથી તો પાણીનો સતત ભરાવો થઈ રહ્યો છે ચોમાસાના સમયે પાણી ભરાય તેના માટે તંત્ર તરફથી ડંકી લગાવવામાં આવી હતી જો કે ચોમાસું પૂરું થતાં કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો છે જેથી પાણી કાઢવામાં આવતું નથી ચોમાસા દરમિયાન પાણી ભરાયા ત્યારે ફોન કરવામાં આવતો હતો હવે તે નંબર પર કોઈ ફોન રિસીવ કરવા તૈયાર નથી લોકોનું કહેવું છે કે આસપાસના ખેતરોનું જમણ અને નીચેથી જળ ફૂટતા હોય ત્યારે પાણીનો સતત ભરાવો થઈ રહ્યો છે અત્યાર નાળામાં પંદર વીસ દિવસ પહેલાનું પાણી ભરાઈ રહે છે અને હજી બી તમે જોઈ શકો છો ભરાઈ રહે છે હવે ત્યાં ખેતર જવા માટેનો સ્કોપ ખાલી ટ્રેક્ટર એટલું જ છે હવે બાઇક બી નહીં જતી ને સાયકલ બી કઈ જ બી નહીં જતી તો હવે જવા માટે ટેક્ટર લઈને જ જવું પડે એવું છે પાણી વીસ એક દિવસથી ભરેલું પાણી ભરવા આજુબાજુના ખેતરોમાંથી પાણી જમીન આવે છે એવું પાણીનો નિકાલ તો મશીન છે પણ ચોમાસામાં નિકાલ કરતા હતાં હમણાં તો બંધ જ છે એટલે થોડુંક પ્રોબ્લેમ થાય છે અને ઝાડ લેવા માટે દરરોજ પ્રતાપનગર જવું પડે છે બાઇક નીકળતી નથી ટેક્ટર લઈને જ જવું પડશે તો ટેક્ટરનું બટર માંગવું પડે છે અને સામા સામે જવા માટે કોઈ બીજો રસ્તો નથી માટે આ ઘરનાળામાં પાણી છે એ વીસેક દિવસથી ભરેલું છે માટે એમ કે પાણીનો નિકાલ કરે તો સારું અને ગાયમુનિ મંદિર આવેલું છે ત્યાં લોકો દર્શન કરવા માટે આવે છે પણ એ પાસા ગરનાળાથી પાસા ભરી જવું પડે છે અને એ લોકોને બીજા રસ્તાની ખબર નહીં એટલે હેરાન થાય છે ખાસ કરીને સામે કિનારે આવેલા ખેતરો જોતા ખેડૂતોની હાલત કફોડી બની છે ખેતી કામ કરવા જતા ખેડૂતોને ફક્ત ટ્રેક્ટર દ્વારા જ જવું પડે છે જેને લઈ ઈંધણનો ખર્ચ વધુ લાગે છે પણ અધિકારીઓને જાણે ખેડૂતોની પણ ચિંતા ના હોય તેમ લાગી રહ્યું છે ગામના સરપંચ સહિત લોકોએ તંત્રમાં તેમનો પ્રયાસ નિષ્ફળ નીવડી રહ્યો છે સતત પાણીના થઈ રહેલા ભરાવાને લઈને આ વિસ્તારના લોકોમાં ચિંતા જોવાઈ રહી છે રેલવે લાઇન પરની ફાટકો દૂર કરી કેટલી જગ્યાએ ગરનાળા બનાવી અવરજવર માટે સુવિધા ઊભી કરવામાં આવી પરંતુ એ જ સુવિધા અધિકારીની આ બેદરકારીને લઈને આજે લોકો માટે દુવિધા સમાન સાબિત થઈ રહી છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ છોટા ઉદેપુર દેલમીદ બારખા જિલ્લા વિકાસ અધિકારીની આગેવાની હેઠળ